અખર ગુજરાત તાજા અને તમારા કિસ્સાને અસર કરતા ચિંતાજનક શૈક્ષણિક સમાચાર। હવે વિદ્યાર્થીઓ ચેતી જજો, અહીં શાળાઓમાં લાગ્યો પ્રતિબંધ। સરકારે આપી ચેતવણી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ, મોંઘવારીનો વધુ એક માર અને ખિસ્સા થશે ખાલી। જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર તમને પહોંચાડતા રહીશું। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો મિત્રો, અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો। ગુજરાતના મુખ્યમંત્રીને વળતો જવાબ। સીએમ ભૂપેન્દ્ર પટેલે 12 મહિલા ધારાસભ્યોને વધારાના 1.25 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી। વધુમાં સીએમએ કહ્યું, આ ગ્રાન્ટનો મહિલાઓ પોતાના મત વિસ્તારમાં રોડ રસ્તા બનાવી શકશે અને વાપરી શકશે। આ મુદ્દે મહિલા ધારાસભ્ય ગનીબેને કહ્યું, 1.25 કરોડ રૂપિયામાં તો 2 કિલોમીટરનો ડામર રોડ જ બને, બીજું કંઈ ન બને। જ્યારે ધારાસભ્ય દર્શનાબેને કહ્યું, અમે અંતરિયાળ વિસ્તારમાં રસ્તા બનાવીશું। તમારા ખિસ્સાને અસર કરતા મહત્વના સમાચાર અને મોંઘવારીનો વધુ એક માર। તહેવારનો સમય નજીક આવી રહ્યો છે, તેવા સમયે સિંગતેલના ભાવમાં ડબ્બે 50 રૂપિયાનો વધારો ઝીકાયો છે। સિંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ 3150 સુધી પહોંચી ગયો છે। 5 વર્ષની સરખામણી કરીએ તો છેલ્લા 5 વર્ષમાં સિંગતેલના ડબ્બાનો ભાવ લગભગ બમણો થઈ ગયો છે। ઓગસ્ટ 2018માં સિંગતેલના ડબ્બાનો ભાવ 1400 થી 1500 રૂપિયા હતો, જે આજે એટલે કે ઓગસ્ટ 2023માં 3100 થી 3150 સુધી પહોંચી ગયો છે। આ વર્ષે મગફળીના ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે। 15 ઓગસ્ટને એલર્ટ, કલમ 144 લાગુ। હરિયાણાના નુહમાં હિંસાના લગભગ 11 દિવસ બાદ ફરીથી શાળાઓ ખુલી ગઈ છે, તો ઇન્ટરનેટ પર પ્રતિબંધ હજુ યથાવત છે। મહત્વનું છે મિત્રો કે 31 જુલાઈના રોજ નુહમાં હિંસા ફેલાઈ હતી, ત્યારબાદ આ વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી। બીજી તરફ શુક્રવારની નમાજ ઘરે અદા કરવા માટે અપીલ કરવામાં આવી છે, જેથી બહારની પરિસ્થિતિ પર વધુ ખરાબ ન થાય। જો કે 15 ઓગસ્ટ પહેલા પરિસ્થિતિ સામાન્ય બનાવવાનો પ્રયાસો કરવામાં આવી રહ્યો છે। એટલું જ નહીં મિત્રો, હવે સરકારે લોકોને આપી કડક ચેતવણી। કેન્દ્ર સરકાર લોકો દ્વારા વાપરવામાં આવતા ગૂગલ ક્રોમના વેબ બ્રાઉઝરને લઈને ચેતવણી જારી કરવામાં આવી છે। તો કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ મુજબ અમુક ફીચર જેમ કે વિડીયો અને પેમેન્ટ સહિત ઘણામાં તકલીફ છે। જો આ બ્રાઉઝરને અપડેટ કરવામાં નહીં આવે તો સાયબર હુમલાની શક્યતા વધી જવાની છે, માટે તમારી બધી જ પર્સનલ માહિતી લીક થઈ જશે, માટે તાત્કાલિક ગૂગલ ક્રોમને અપડેટ કરો। આગળના ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને વિદ્યાર્થીઓ હવે ચેતી જજો। કેનેડાના ઓન્ટોરિયોમાં નોર્ધન કોલેજ દ્વારા ઘણા એડમિશન રદ કર્યા છે, જેને કારણે 500 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે। ઘણા વિદ્યાર્થીઓ ભારતમાં છે અને કેનેડા પહોંચવાની તૈયારી કરી રહ્યા છે, જ્યારે ઘણા વિદ્યાર્થીઓ કેનેડા પહોંચી ગયા છે। વિદ્યાર્થીને ઇમેઇલ કરીને જાણ કરાય છે। કોલેજે જણાવ્યું છે કે સરકારે અપેક્ષા કરતાં વધુ વિદ્યાર્થીના વિઝા ઇસ્યુ કરતાં આ સમસ્યા સર્જાય છે, જોકે કોલેજ વિદ્યાર્થીને રિફંડ પરત કરશે। આ ઉપરાંત મિત્રો તમને જણાવી દઈએ કે એક નજર અત્યારના મુખ્ય સમાચાર પર કરતા, દિલ્હીની શાળાઓમાં મોબાઈલ ફોન પર લાગ્યો પ્રતિબંધ। લખનૌમાં યોજાશે કિસાન યુનિયનની ટ્રેક્ટર રેલી। રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની તૈયારી માટે આજે કોંગ્રેસના નેતાઓ કરશે બેઠક। રશિયાનું મૂન મિશન લુના 25 સફળતાપૂર્વક થયું લોન્ચ, અને ઇમરાન ખાનને જેલમાં મળવા પહોંચી તેની પત્ની ઉસરા બીબી।